હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં આપણે હવે નવું એક ચેપ્ટર ચેપ્ટર નંબર પાંચ શીખવા જઈ રહ્યા છીએ દ્રવ્યની અવસ્થાઓ મિત્રો દ્રવ્યની અવસ્થાઓ તમે લોકો જાણો છો કાં તો ઘન હોય કાં તો પ્રવાહી હોય કાં તો વાયુ હોય પ્લાઝમા આવે પણ એ આપણે ધ્યાનમાં લેતા નથી આ ચેપ્ટર પાંચની અંદર આપણે પ્રવાહી અને વાયુની વાત કરીશું એમાં વાયુની વધારે વાત થશે પ્રવાહીની થોડીક ઓછી વાત થશે અને ધોરણ બારમાં ચેપ્ટર નંબર એક એમાં ઘન અવસ્થા એને સોલિડ સ્ટેટ કહે છે એમાં પણ આપણે એક ત્રીજી અવસ્થા ઘન અવસ્થાની વાત કરીશું તો આપણે આ ટોપિકમાં પહેલાં બો જોઈશું આંતરઆણવીય બળો કેવા બળો આંતર આંતરઆણવીય બળો સાંભળજો તો પારસ્પરિક ક્રિયા કરતા બે કણો એકબીજા વચ્ચે પારસ્પરિક ક્રિયા કરતા કણો વચ્ચે શું હોય આકર્ષણ હોય અથવા અપાકર્ષણ બળ હોય ધારો કેવું ઉદાહરણ આપવું પોઝિટિવ પોઝિટિવ વચ્ચે અપાકર્ષણ થાય પણ પોઝિટિવ અને નેગેટિવ વચ્ચે આકર્ષણ થાય એટલે પારસ્પરિક ક્રિયાઓ કરતા હોય એવા પરમાણુઓ અને અણુઓ વચ્ચે શું જોવા મળે છે આકર્ષણ અને અપાકર્ષણ બળ જોવા મળે છે એમાંનું એક આકર્ષણ બળ છે એનું નામ છે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ હવે સ્થિર વિદ્યુતીય બળ એટલે શું તો તમે લોકો ભણી ગયા હશો f is equal to q1 q2 r નો સ્ક્વેર रिपीट કરું છું q1 q2 r નો સ્ક્વેર તો આ એક આકર્ષક આંતરક્રિયા બંનેના વીજભાર ઉપર આધાર રાખે છે એટલે કહેવાનો મતલબ એ વિરુદ્ધ વીજભારવાળા આયનો મેં ના કીધું બંનેના વીજભાર વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચે ઉદ્ભવે છે તો એમ સીક્યુમાં પૂછાય કયું બળ એ વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચે ઉદ્ભવે તો એનું નામ છે સ્થિર વિદ્યુતીય બળ જે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચે ઉદ્ભવે છે અને એ શું કરે તો અણુઓ અને પરમાણુઓને એકબીજા સાથે જકડી રાખે છે જકડી કારણ કે આકર્ષણ છે એટલે લોજિક વિચારો એકબીજા વચ્ચે આકર્ષણ હોય તો અણુ અને પરમાણુઓને શું કરે છે જકડી રાખતા બળો છે મિત્રો જકડી રાખવા એટલે એકબીજા સાથે આકર્ષણ બળથી જોડાવવું તો આ આકર્ષ સ્થિર વિદ્યુતીય બળો જે વિરુદ્ધ વીજભાર ધરાવતા પરમાણુ અથવા આયનો વચ્ચે ઉદ્ભવે છે અને તે એકબીજાને જકડી રાખતા બળો છે હવે એમાં એક પ્રકારનું બળ છે વાન્ડરવાલ્સ બળ મિત્રો વાન્ડરવાલ્સ બળ કોણે શોધ્યું હતું તો એક ડચ વૈજ્ઞાનિક હતો એનું નામ હતું વાન્ડરવાલ્સ એટલે વાંડરવાલ્સના માનમાં એ બળોને વાંડરવાલ્સ બળો તરીકે ઓળખાય છે તો વાંડરવાલ્સ બળો કોની માનમાં તો વાંડરવાલ્સ નામના ડચ વૈજ્ઞાનિકની યાદમાં જે બળો ઉદભવ્યા તેને વાંડરવાલ્સ બળ કહેવામાં આવે છે બહુ જ ઇઝી ટોપિક છે વાંડરવાલ્સ બળ કેટલા પ્રકારના તો ટોટલ ત્રણ પ્રકારના યાદ રાખજો વાંડરવાલ્સ બળ કેટલા પ્રકારના તો ત્રણ પ્રકારના પહેલા બળને કહેવાય લંડન અથવા વિસર્જન બળ ડિસ્પર્ઝન ફોર્સ કહેવાય ઇંગ્લિશમાં ડિસ્પર્ઝન ફોર્સ અથવા એને લંડન બળ તરીકે પણ ઓળખાય છે બીજા બળોની હું વાત કરું લંડન બળ પછી બીજું બળ છે દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય બળ અથવા લંડન બળ દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય બળ મેં તમને કીધું બીજા નંબરનું નામ છે દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય બળ પહેલું કયું બળ છે વિસર્જન બળ અથવા લંડન બળ બીજું છે દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય બળ બીજું છે દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય બળ અને ત્રીજું છે દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ તો ત્રીજું છે પ્રેરિત સમાવેશ થાય છે ટોટલ કેટલા બળો વાન્ડરવાલ્સ બળો કેટલા છે તો ત્રણ પ્રકારના પરીક્ષામાં બે માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે વાન્ડરવાલ્સ બળો કેટલા પ્રકારના હોય છે તો વાન્ડરવાલ્સ બળો ત્રણ પ્રકારના હોય પહેલો પ્રકાર છે નામ જ છે લંડન ફ્રિજ લંડને શોધ્યું હતું એટલે એને લંડન બળ કહેવામાં આવે છે અથવા એનું બીજું નામ છે વિસર્જન બળ બીજું બળ છે એમાં બંને દ્વિધ્રુવીય તમે લોકો ભણી ગયા છો દ્વિધ્રુવીય ચાક માત્રા ક્યાંક શબ્દ ભણેલા છો એટલે એમાં દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય બળ ત્રીજું છે દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ હવે કેવી રીતે જોવા મળશે એ આપણે થિયરીમાં ભણીશું પણ અત્યારે આપણે ત્રણ નામ જ યાદ રાખવાના છે લંડન અથવા વિસર્જન બળ બીજું બળ છે એનું નામ છે દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય બળ અને ત્રીજું બળ છે દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળોનો સમાવેશ થાય છે આ દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયાઓ છે એક પ્રકારનો હાઇડ્રોજન બંધ છે પ્રબળ કયો બંધ છે હાઇડ્રોજન બંધ છે એટલે એવો પણ એમસીક્યુ પૂછાય દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા એ ખાલી જગ્યા બંધ છે તો હાઇડ્રોજન બંધ તમે ભણી ગયા હશો ચેપ્ટર નંબર ચારમાં માં હાઇડ્રોજન બંધ આંતય હાઇડ્રોજન બંધ અને આંતરાણવીય હાઇડ્રોજન બંધ આ એ જ પ્રકારના હાઇડ્રોજન બંધ જોવા મળે છે હવે મિત્રો એના ટોપિકમાં આપણે ડીપમાં જઈએ છીએ વલંડન બળ અથવા વિસર્જન બળને આપણે જોઈશું તો તમે અહીંયા જોઈ શકો છો બે ગોળાકાર ભાગ છે એ ગોળાકાર ભાગ નથી એ અહીંયા વચ્ચે કેન્દ્ર છે પરમાણુ કેન્દ્ર એને ન્યુક્લિયસ કહેવાય અને આજુબાજુમાં વીજભારની ઘનતા બધી જગ્યાએ એક સમાન છે સાંભળજો એને સમમિત કહેવાય બધી જગ્યાએ વીજભારની ઘનતા એક સરખી છે આ રીતે હું દોરી દઉં છું જો ધ્યાન રાખજો બહુ આપણે ડાર્ક કરતા નથી પણ બધી જગ્યાએ વીજભારની ઘનતા એક સમાન છે અત્યારે જોઈ જજો તમે ઓકે તો આ પરમાણુઓ અને અધ્રુવીય અણુઓ કેમ એને અધ્રુવીય અણુઓ કારણ કે બધી જગ્યાએ વીજભારની ઘનતા બધે સમાન છે અથવા એને સમમિત કહેવાય તો એવું કહી શકાય પરમાણુઓ અથવા અને અદ્રુવીય અણુઓ વિદ્યુતીય રીતે સમમિત હોય છે કોઈ પરમાણુ હોય અથવા અધ્રુવીય અણુઓ અણુઓની વાત કરે છે પણ કેવા અણુઓ અદ્રુવીય અણુઓ એ વિદ્યુતીય રીતે સમમિત હોય છે મિત્રો એક શબ્દ આવ્યો વિદ્યુતીય રીતે સમમિત સમમિતનો અર્થ બધી જગ્યાએ એની ઇલેક્ટ્રોન ઘનતા સમાન જોવા મળે તો ફરીથી બોલું છું પરમાણુઓ અને અધ્રુવીય અણુઓ કેવા જોવા મળે છે વિદ્યુતીય રીતે સમમિત જોવા મળે એટલે બધી જગ્યાએ ઇલેક્ટ્રોનની ઘનતા સમાન છે ઇલેક્ટ્રોન વાદળ સમિત રીતે વિતરણ થયેલું છે મિત્રો આમાં ખબર પડી ગઈ હશે બધી જગ્યાએ ઇલેક્ટ્રોનની ઘનતા સમાન હોય તેને કહેવામાં આવે છે સમમિત તેમને દ્વિધ્રુવીય ચાક માત્રા ના હોય કારણ કે દ્વિધ્રુવીય ચાક માત્રા ત્યાં જ જોવા મળે કે જ્યાં પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ અહીંયા તો બધે ઇલેક્ટ્રોનની ઘનતા સમાન છે એટલે દ્વિધ્રુવીય ચાક માત્રા હોતી નથી કારણ કે ઇલેક્ટ્રોનિય ભાર વાદળો સંમિત હોય છે ફરીથી કહું છું ઇલેક્ટ્રોનિય ભારનું જે વાદળ છે સંમિત છે એટલે દ્વિધ્રુવીય ચાક માત્રા હોતી નથી અને કોની વચ્ચે સંમિત હોય છે તો પરમાણુઓ અને અધ્રુવીય અણુઓ વિદ્યુતીય રીતે સમિત હોય છે તેમની વચ્ચે દ્વિધ્રુવીય ચાક માત્રા હોતી નથી કારણ કે ઇલેક્ટ્રોનિય ભારવાદળ સમિત એટલે પહેલી આકૃતિમાં તમને ખબર પડી ગઈ હશે કે બધી જગ્યાએ ઇલેક્ટ્રોનની ઘનતા સમાન છે પરંતુ થોડાક સમય માટે અહીંયા આની અંદર પરમાણુ અને અણુમાં દ્વિધ્રુવીયતા વિકસે તો મિત્રો પેજ ક્વેશ્ચન થાય દ્વિધ્રુવીયતા એટલે શું તો જેમાં બે ધ્રુવો બને એટલે કે ઇલેક્ટ્રોન ઘનતાનો ફેરફાર થાય એને કહેવાય દ્વિધ્રુવીયતા તો અહીંયા ક્ષણિક સમય માટે દ્વિધ્રુવીયતા ઉદ્ભવે છે શેમાં પરમાણુઓમાં અને અણુમાં ક્ષણિક એટલે થોડાક સમય માટે ત્વરિત દ્વિધ્રુવીયતા વિકસી શકે છે કોઈ કારણસર જો બંનેને આકર્ષણ પામવું હોય તો બંને પરમાણુની અંદર આ રીતે ક્ષણિક દ્વિધ્રુવીયતા વિકસી શકે છે તમારી સામે છે અહીંયા દ્વિધ્રુવીયતા ક્ષણિક દ્વિધ્રુવીયતા વિકસી જાય કેમ શું થયું હવે સાંભળજો આની અંદર ઇલેક્ટ્રોનની ઘનતા સમાન હતી તો જમણી બાજુ ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો થયો છે સોરી ડાબી બાજુ આને ડાબી કહો અને જમણી બાજુ કહો તો ડાબી બાજુ ઇલેક્ટ્રોનની ઘનતામાં શું થયું ઘટાડો એટલે એ ચાર્જ કયો થયો પોઝિટિવ અને આનો ચાર્જ કેવો થયો નેગેટિવ કારણ કે ત્યાં ઇલેક્ટ્રોનની ઘનતા વધી છે એટલે હું અહીંયા જો મારે લખવું હોય તો અહીંયા નેગેટિવ ચાર્જ બતાવી શકું છું બરાબર છે તો અહીંયા નેગેટિવ ચાર્જ બતાવું છું એટલે તમને ખબર પડે ઓકે તો કોઈ કારણસર શું થશે બે પરમાણુ એ અને બી છે એકબીજાની નજીક રહેલા છે આની જ વાત કરે છે બેમાંથી એક પરમાણુ એ આ એક પરમાણુ એ છે પરનો ઇલેક્ટ્રોનિય ભાર વિતરણથી અસિમિત બને છે અસમિત બને છે પહેલાં સમિત હતા ઇલેક્ટ્રોન ભારનું વિતરણ થયું જોયું એની અંદર ઇલેક્ટ્રોન ભાર વિતરણનું શું થયું શું થયું વિતરણ થયું એટલે અસમિત બન્યા એટલે કે ડાબી બાજુ ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો થશે અને જમણી બાજુ ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો થાય છે એટલે ઇલેક્ટ્રોનિયા ભાર વિતરણથી કેવો બને છે અસમિત બને છે એટલે કે ભારવાદળ એક બાજુ પર બીજી બાજુ કરતાં વધારે હોય છે ભાર વાદળ એટલે ઇલેક્ટ્રોન વીજભાર વાદળ અહીંયા આના કરતાં આ બાજુ વધુ હોય છે એક બાજુ પર બીજી બાજુ કરતાં વધારે દેખી શકાય છે આ બાજુ પર ઇલેક્ટ્રોનિય વીજભાર વાદળ વધુ છે આ બાજુ ઇલેક્ટ્રોનિય વીજભાર વાદળ ઓછું છે તો થોડાક સમય માટે એની અંદર દ્વિધ્રુવીયતા ઉદ્ભવી જો અહીંયા થોડાક સમય માટે આ પરમાણુની અંદર દ્વિધ્રુવીયતા ઉદ્ભવે છે ક્લિયર પહેલાં બે પરમાણુઓ હતા અણુઓ હતા અધ્રુવીય હતા બીજભાર વાદળ સંમિત હતી એકબીજાની નજીક હોય છે શું થાય છે એક પરમાણુ એનું ઇલેક્ટ્રોનિય વીજભાર વાદળ થોડાક સમય માટે વિતરણથી અસમિત બને છે એટલે કે એક બાજુ કરતાં બીજી બાજુ ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે આને પરિણામે ખૂબ ઓછા સમય માટે પરમાણુ એમાં શું ઉદભવે છે ધ્રુવીયતા વિકસે છે તો તમે અહીંયા આ બીજી આકૃતિ ત્રીજી આકૃતિ પણ આની રીતે જ દોરી શકાય હવે આ ત્વરિત અથવા ક્ષણિક દ્વિધ્રુવીયતા ઉદ્ભવી જે આમાં પણ જોઈ શકો છો તમે ઓકે તો એ બીજા પરમાણુ બી કે જે તેની નજીક છે આ દ્વિધ્રુવીયતા ઉદ્ભવીને આપણે હમણાં સમજ્યા એ દ્વિધ્રુવીયતા બી તેના નજીકનો પરમાણુ બી તેની નજીક છે તેની વિદ્યુત ઘનતાને પણ શું કરે છે વિકૃત કરે છે એટલે એમાં પણ દ્વિધ્રુવીયતા હવે ઉદભવશે કારણ કે એકમાં દ્વિધ્રુવીયતા ઉદભવે અને બીજામાં દ્વિધ્રુવિયતા ના ઉદ્ભવે તો આકર્ષણ થાય નહીં પણ જે પહેલાં દ્વિધ્રુવિયતા ઉદભવી એ બીજાના બીજો પરમાણુ બી કે જે તેની નજીક છે એના દ્વિધ્રુવીયતાને પણ વિકૃત કરે છે વિદ્યુતીય ઘનતાને વિકૃત કરે છે આને પરિણામે બીમાં પણ દ્વિધ્રુવીયતા પેદા થાય છે જો એવી જ વસ્તુ અહીંયા છે ધારો કે પહેલાંમાં અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા વધી ગઈ તો હું જો આને માઇનસ કહું તો આ પ્લસ થઈ ગયું આમાં પહેલાં સમગત આમાં પણ શું થઈ ગયું આ રહ્યો ભાગ માઇનસ થઈ જશે અને આ ભાગ કેવો થઈ જાય પ્લસ એટલે આમાં દ્વિધ્રુવિયતા ઉદભવી આમાં ઊંધું થઈ ગયું આ બાજુ ઇલેક્ટ્રોનની ઘનતા વધી ગઈ અને આ બાજુ ઇલેક્ટ્રોનની ઘનતા ઘટી ગઈ પહેલાં શું થયું હશે કે જમ ડાબી બાજુ ઇલેક્ટ્રોનની ઘનતા વધી અને જમણી બાજુ ઇલેક્ટ્રોનની ઘનતા ઘટી એટલે શું થયું આ દ્વિધ્રુવીયતા ઉદ્ભવી હવે આની અસર આના ઉપર થશે એમાં પણ પહેલાં સમમિત હતા હવે શું થશે ડાબી બાજુ ઇલેક્ટ્રોનની ઘનતા વધી જશે જમણી બાજુ ઇલેક્ટ્રોનની ઘનતા ઘટી જાય એટલે એ પરમાણુની અસરથી એની અસર કોને ચાલુ નજીકના પરમાણુ બી પર શું થાય છે થાય વિકૃત કરી નાખે છે હવે પરમાણુ એ અને પરમાણુ બી બંનેની ક્ષણિક દ્વિધ્રુવીયતા કાયમી હોતી નથી આ ક્ષણિક દ્વિધ્રુવીયતાને કારણે બંને પરમાણુ એકબીજાને આકર્ષે છે એટલે આકર્ષતા હતા હવે એકમાં પહેલા દ્વિધ્રુવીયતા ઉદભવી એની અસર બીજા પરમાણુ નજીકના પરમાણુ બીમાં પણ ઉદભવી હવે બંને પરમાણુ એકબીજાને શું થાય આકર્ષે પહેલામાં પણ પોઝિટિવ નેગેટિવ આ પોઝિટિવ નેગેટિવ એકબીજાને શું કરશે આકર્ષે છે આ પરમાણુની વાત કરી

બે ક્ષણિક દ્વિધ્રુવીય આકર્ષ ક્ષણિક દ્વિધ્રુવીય આકર્ષણ શબ્દો સાંભળતો બધી વખતે લખે છે ક્ષણિક દ્વિધ્રુવીય આકર્ષણ થોડાક જ સમય માટે પરમાનન્ટ ઇફેક્ટ હોતી નથી ક્ષણિક દ્વિધ્રુવીય આકર્ષણ વચ્ચેના બળને લંડન બળ તરીકે ઓળખાય છે અથવા એનું બીજું નામ હમણાં જ કીધું વિસર્જન બળ ડિસ્પર્ઝન થયું ઇલેક્ટ્રોનિક ઘનતાનું વિસર્જન થયું એટલે એનું બીજું નામ પડ્યું વિસર્જન બળ હવે આ બળ કેટલું હોય તો આ બળ હંમેશા આકર્ષણીય અને પારસ્પરિક ઉર્જા આની ઉર્જા એમસીક્યુમાં પૂછાય જી નીટમાં પણ પૂછાય આ બળની હંમેશા આકર્ષણીય અને તેની પારસ્પરિક ઉર્જા પારસ્પરિક પરમાણુ ક્રિયા કરતા કણો આ બે કણો છે એની વચ્ચેનું અંતર બે કણો વચ્ચેના અંતરના છ ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અંતરના છઠ્ઠા ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે આ બંને પારસ્પરિક આકર્ષણ કરતાં ક્ષણિક આકર્ષણ કરતા પરમાણુઓની ઊર્જા પારસ્પરિક ઉર્જા પારસ્પરિક ક્રિયા કરતાં કણો આ બે કણો છે એની વચ્ચેનું અંતર આ એક પરમાણુ છે બીજું બંને વચ્ચેનું અંતર એના છઠ્ઠા ભાગના ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અને સિક્સ એટલે વન અપોન આર સિક્સના વ્યસ્ત પ્રમાણમાં એની ઉર્જા હોય છે અંતર આર છઠ્ઠા ઘાતના વ્યસ્ત પ્રમાણમાં પારસ્પરિક ઉર્જા હોય છે એટલે આકર્ષણીય અને પારસ્પરિક ઉર્જા બંને વચ્ચેના અંતરના એમસીક્યુમાં પૂછાય ધ્યાન રાખજો બંને પરમાણુ પારસ્પરિક ક્રિયા કરતા પરમાણુ અથવા અણુ વચ્ચેના અંતરના છઠ્ઠા ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે આ બળો બધામાં ના લાગુ પડે બે પરમાણુઓ વચ્ચે અંતર ઓછું હોય કેટલું હોય કે પાંચસો પિકોમીટર પાંચસો પિકોમીટર એટલે પાંચસો ગુણ્યા દસની માઇનસ બાર હોય ત્યારે અગત્યના છે ખૂબ જ ઓછા અંતરે બહુ દૂર હોય તો આ અંતરે આ ક્રિયા થાય નહીં તો આગળ લંડન બળો અથવા વિસર્જન બળો કેટલા અંતરે જરૂરી છે તો પાંચસો પિકોમીટર ખૂબ જ ઓછા અંતરે તેમની માત્રા કોના ઉપર આધાર રાખે છે તો કણની ધ્રુવી ભવનીયતા ધ્રુવી ભવનીયતા એટલે ધ્રુવી ભવન પામવાની ક્ષમતા પોલરાઈઝેબિલિટી તમે ક્યાંક ભણ્યા હશો ધ્રુવી ઉપર આધાર રાખે છે ધ્રુવી એટલે શું ધન આયન વડે ઇલેક્ટ્રોન વાદળને વિકૃત કરવાની ઘટનાને ધ્રુવી ભવનીયતા કહે છે તો આ માત્રા ઉપર આધાર રાખે છે બહુ જ ઈઝી બળ છે અથવા વિસર્જન બળ છે ત્રણ માર્ક્સનો પ્રશ્ન પૂછી શકાય લંડન બળ અથવા વિસર્જન બળ સમજાવો તો ત્યાંથી આપણે આટલે સુધી લખી શકીએ મેઇન મેઇન મુદ્દા બહુ જ ઈઝી છે અંતર આર્મી સેક્સ લંડને શોધ્યું એક પરમાણુમાં ક્ષણિક દ્વિધ્રુવીયતા પેદા થાય એની અસર બાજુમાં થાય બસ આવું આવું કંઈક જાતે પણ તમે આને બનાવીને લખી શકો છો બેન આ તો તમે બનાવીને જ લખવાનું છે બાકી તમારે આ સમજીને લખવાનું છે ઓકે તો થેન્ક યુ વેરી મચ ઓકે બાય